મિત્રો, કેમ છો? ચાલો હવે આપણે ક્લાસમાંથી માંગેલા પ્રશ્નો કરીશું. પેન્સિલ, ઇરેઝર, સ્વાન બધું છે તમારી પાસે? એ જ્યારે આપણે લેસન કરાવીશું એટલે આપણે બધું સાથે રાખવાનું કે જેથી કરીને આપણે ઘણી ઘણી ઊભું થવું ના પડે. પેન્સિલ લઈ લીધી ને હાથમાં, લખવાની તૈયારી કરવાની. હવે આપણે પ્રશ્ન સાત જ લઈશું. જ્યારે પણ આપણે લખવાથી છીએ ત્યારે પાટણમાં કે સ્વામાં જો કંઈ સૂચના એવી હોય તે સૂચના અવશ્ય વાંચવી. હવે જુઓ એમાં છે પ્રશ્ન સાતનો શું આવ્યો છે કે નકામા શબ્દ છે કે સાચું વાક્ય ફરીથી એટલે કે બનાવીને લખો. હવે આમાં જે બે ત્રણ શબ્દ આવ્યા છે આવ્યા છે ને, તેમાં જે સાચો શબ્દ છે એ રાખી અને આપણે ફરીથી વાક્ય બનાવવાનું છે. હવે એમાં એવું છે, મે શૂન્ય એક બે ચોટલા પૂછ્યા છે. હવે વાક્ય કેમ બનશે? આમાં જે જેટલા નકામા શબ્દ છે ને એ આપણે કાઢી અને એક જ વાક્ય બનાવવાનું છે. તો કે મે બે ચોટલા ગૂંથ્યા છે, સમજાયું ને? તો વાક્ય કેવી રીતે બનશે? મે બે ચોટલા ગૂંથ્યા છે, સમજાઈ ગયું? હવે બીજું, રિક્ષાને ત્રણ બે પૈડા પેડું હોય છે. તો હવે જો પૈડા અને પેડું, પૈડું તો એકવચન, પૈડા તો બહુવચન. એ જ્યારે આપણે વાક્ય વાંચીએ ને ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આમાં તો ઘણું બધું નથી, વાક્યમાં જ કેટલું બધું જાણવાનું છે, તેનો જવાબ પણ એટલો જ સરસ હશે. હવે જો તમને ખબર છે રિક્ષા કેટલા પૈડા હોય? ત્રણ પૈડા હોય. તો હવે આપણે એમાં વાક્ય શું કરશું? તો કે રિક્ષાને ત્રણ પૈડા હોય, સમજાણો? એના પછીનું છે, પંખાને બે ત્રણ પાંખ પાખ્યા છે. પંખો તો બધાના ઘરે હોય, હોય ને? તમને ખબર જ હશે કે બે પંખામાં કેટલા પાખિયા હોય. તો વાક્ય કેવી રીતે બનશે? પંખાને ત્રણ પાખિયા છે. હવે જો તો સૃષ્ટિએ ખિસ્સામાં એક ચાર આંબળા આંબળું મૂક્યા. તો જો છેલ્લો શબ્દ વાંચે મૂક્યા, બહુવચન, સમજાણો ને? એક વચન હોય તો શું આવે? મૂક્યું. પણ મૂક્યા એ પાછી એટલે આપણે શું એમાં જોડશું? તો કે ચાર આંબળા મૂક્યા, સૃષ્ટિએ ખિસ્સામાં ચાર આંબળા મૂક્યા, એવી રીતે આવશે. હવે પાંચમું જુઓ, શાળાની ઘડિયાળમાં શૂન્ય બે ત્રણ કાંટા કાંટો છે. તો એક જ બે કાંટા તો એક કાંટો તો હોય જ નહીં, તમને ખબર છે ઘડિયાળમાં બે કાંટા હોય અને ત્રીજો કાંટો કયો હોય? તો કે સેકન્ડનો કાંટો. તો કેટલા કાંટા હોય? ત્રણ કાંટા. શાળાની ઘડિયાળમાં ત્રણ કાંટા છે. આવી રીતે તમે વાક્ય બનાવી શકો છો. પ્રશ્ન આઠ છે, શબ્દ સમૂહ માટેનો એક શબ્દ. આની પહેલા જ્યારે આપણે ભણી ગયા ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ ત્રણ ચાર શબ્દો હોય પણ એ ત્રણ ચાર શબ્દોના બદલામાં આપણે એનો એક જ શબ્દ લખવાનો, એને શબ્દ સમૂહ કહેવાય. તો સાત દિવસનો સમૂહ, કેટલા શબ્દ છે? સાત, એક દિવસનો, બે અને સમૂહ, એમ ત્રણ શબ્દ છે. પણ એ ત્રણ શબ્દની જગ્યાએ એક શબ્દ લખો તો શું લખાય? અઠવાડિયું. પછી જુઓ, રેશમના કીડાનું ઘર. તો રેશમના કીડાનું ઘર શું હોય? આપણે પાઠ વાંચ્યો ને વાર્તા, શું હતું? કોશેટ વાંસળ. આપણે એમ લખાય કે રેશમના કીડાનું ઘર કેવું છે, પણ એમ લખાય કે કોશેટો કેવો છે. તો એક શબ્દ માટે આપણે એમ લખશું કોશેટો. વહાલ કરવું, તારા મમ્મી પપ્પા તમને વહાલ કરે છે ને, એવી જ રીતે આજે વહાલ કરવું છે તેના માટે આવશે પંપાળવું. હવે પ્રશ્ન નામ જુઓ, રૂઢિ પ્રયોગોનો અર્થ લખો. આપણે ફક્ત અર્થ લખવાનો છે, વાક્ય લખવાનું નથી. ધ્યાન રાખવું, મમ્મી પપ્પા તમારું ધ્યાન રાખે છે ને, મોટા ભાઈ બહેન પણ રાખતા હશે, તો એવો અર્થ શું થાય કે કાળજી રાખવી. તેમાં જવાબ આવશે કાળજી રાખવી. જો મેં અહીંયા પ્રશ્ન આઠ બોર્ડમાં તમને જવાબ લખેલો છે કે કાળજી રાખવી, આ પ્રશ્ન આઠનો છે અને આ પ્રશ્ન નવનો છે, તેમાં કાળજી રાખવી આવશે. હવે એના પછીનું, તો કે મોં ખુલ્લું રહી જવું. તો મોં ખુલ્લું રહી જવું એટલે કે નવાઈ પામવી. ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરી
લખી લખો. જો પ્રશ્ન 5 માં આવી ગયો છે, ખબર છે ને, બીજો ચોરો છે એમાં મેં તમને કીધું હતું કે ભાઈ નામની બદલે વપરાતો શબ્દ કે જેને આપણે સર્વનામ કહીએ છીએ, તો એ સર્વનામ લગાડીને અને આપણે વાક્ય ફરીથી લખવાનું છે. તો પેલું જુઓ, એમાં છે બ્રિજને પતર્યું જોઈ નવાઈ લાગી, તો એમાં બે શબ્દ આપ્યા છે, ઉદાહરણ આપેલું છે, તમારે વાંચવાનું અને સમજવાનું છે. અને એના પછી એમાં શબ્દ આપ્યો છે તેણે અને તેને, તો એમાં શું આવશે, તો કે તેને, પણ એમ તો કે બ્રિજને તેણે પતર્યું જોઈ નવાઈ લાગી. સમજાયું ને? આપણે નામ બદલે શું લીધું, સર્વનામ. સરનામ છે બ્રિજ, સર્વનામ છે તેને. હવે બીજું, ડબ્બીમાં દાણા છે, તો આપણે આગળ જોડકામાં જોઈ ગયા કે ડબ્બીમાં આપણે તેમાં, તો એમાં વાક્ય બનશે તેમાં દાણા છે, ડબ્બીની જગ્યાએ તેમાં લખવાનું. પછી જો ત્રીજું, તો કે રામે કહ્યું આ પેન ભરતની છે, તો હવે એમાં આપણે વાક્ય લખવાનું શું મૂકવાનું, સર્વનામ. તો રામની જગ્યાએ આવશે તેણે કહ્યું આ પેન ભરતની જગ્યાએ શું આવશે, તેની છે. સમજાયું? આપણે શું લખવાનું, નામની જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરવાનો છે. હવે જોજો, રશ્મિએ પતંગ પકડ્યો અને પતંગને ખાવા પર મૂક્યો, તો હવે રશ્મિની જગ્યાએ આપણે શું લખશું, તેણે પતંગ પકડ્યો અને પતંગની જગ્યાએ શું લખવાનું, તેણે, તેણે ખાવા પર મૂક્યો. એટલે વાક્ય બનશે તેણે પતંગ પકડ્યો અને તેને ખાવા પર મૂક્યો. સમજાયું ને મિત્રો? તો આ છે આપણે આજે જે કરેલું લેસન. હવે તમારે લેસનમાં આવશે પ્રશ્ન 7 અને 10. તો પ્રશ્ન 7માં જો તમારે બાકી રહી ગયું હોય તો એ તમે પાછા ફરીથી વાંચી અને નકામો શબ્દ કાઢી અને જવાબ તમારે લખવાના છે. અને પ્રશ્ન 10 જે હમણાં આપણે સમજ્યું, વિચાર્યું અને મેં તમે લખાવ્યું, તો એ તમારે પાછું સરસ અક્ષરે ફરીથી લખવાનું રહેશે ને. હવે આપણે શું કરવાનું છે, તો કે પાઠ્ય કાઢવાનું છે. પાઠ્યમાં જુઓ, પેજ નંબર 38, એમાં એક ગીતડું છે, છે ને, જો સરસ મજાનું ગીતડું છે. તો આ પાઠના કાર્યમાં જે આપણને જાણવા સમજવા મળે એના ઉપરથી ખબર પડે કે આમાં શું છે. હવે આ જ્યારે આપણે વાંચશું ને એમાં ખબર પડશે એ હમણાં જે આપણે ભણી ગયા નામ અને સર્વનામ, એ બધું જ આ કાવ્યમાં સમજાઈ જશે. અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા, અમે એટલે કોણ, બાળકો, અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા એટલે બાળકો, અમે દરિયામાં વાણ થઈ માલી રહ્યા, અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા, અમે દરિયો થઈ આગને પંપાળી રહ્યા, અમે ટાળના ઉગાડના માળી થયા. આજે અમે લખ્યું છે કે અમેની જગ્યાએ એ જે નામ છે એ શું આવશે, બાળકો આવશે. આપણે લખવાનું નાની ફક્ત સમજવાનું છે. હવે જો અમે તારા ઉગાડનાર માણી થયા, અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. ધીંગા તોફાન કરવાની કેવી મજા આવે, મમ્મી પપ્પા ના પાડે તો આપણે ના જોઈને બેસી કે હવે આ ક્યારે અમને કહીએ કે હા છાવરો અને આપણે ધીંગા મસ્તી ચાલુ કરી દઈએ. અમે રજાઓના તંબુને ડેરા કર્યા, અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, આ ફૂલો અમારી જે ઝૂમી રહ્યા. તમે પણ નાના નાના ફૂલ અને પતંગિયા છો મિત્રો, ખબર છે તમને. તો આપણે હવે આ પાઠ વાંચવાનું, તો કે સ્વાબુદ્ધિમાં આગળનો પ્રશ્ન. તો આગળનો પ્રશ્ન શું છે એ તમારે ક્યારે કરવાનું, યાદ છે ને તમે કીધેલું છે કે આગળના પ્રશ્ન જ્યારે આપણે પહેલા લેસન થઈ જાય પછી આગળના પ્રશ્નોની તૈયારી કરવાની છે. તો આગળના પ્રશ્નમાં ઘણું બધું તમને જાણવા મળશે કે ભાઈ શું કરવાનું છે. જો પ્રશ્ન 11 છે, 12, 13, 14 અને 15, તો